જય શ્રી કૃષ્ણ. આવી ગયા? સરસ. ચાલો આજે તો આપણે એક નવી પ્રવૃત્તિ કરવાના છે. એ પ્રવૃત્તિ તમે ઘરમાં બેસીને પણ ખૂબ સરસ રીતે કરી શકશો. હવે તમે આ પ્રવૃત્તિ ધ્યાનથી જોજો. જુઓ, આ એક કાચનો ગ્લાસ છે અને એની અંદર થોડું આપણે પાણી ભરેલું છે. હવે એ પાણીની અંદર હું સૌથી પહેલા પેન્સિલ મૂકું છું. શું મૂકું છું? પેન્સિલ. તો જુઓ, આ પેન્સિલને આપણે ગ્લાસની અંદર મૂકી છે તો એ કેવી દેખાય છે? ત્રાસી દેખાય છે, પછી વચ્ચેથી તૂટી ગઈ હોય એવી લાગે છે ને. તમને લાગે છે ને? હા. જુઓ, હવે આપણે ફૂટપટ્ટી મૂકી છે. હવે એ ફૂટપટ્ટી તમને કેવી દેખાય છે? ત્રાસી અને વચ્ચેથી તૂટી ગયેલી હોય એવી દેખાય છે ને તમને બધાને? હા. જુઓ, હવે આપણે પાણીની અંદર આઈસ્ક્રીમ સ્ટિક મૂકી છે. હવે એ આઈસ્ક્રીમ સ્ટિક તમને કેવી દેખાય છે? ત્રાસી દેખાય છે અને વચ્ચેથી તૂટી ગઈ હોય એવું લાગે છે ને તમને? હા. હવે આપણે પાણીની અંદર સ્કેચ પેન મૂકી છે. જુઓ, એ પણ કેવી દેખાય છે? નીચેથી જાડી પણ દેખાય છે અને ત્રાસી અને વચ્ચેથી તૂટી ગઈ હોય એવું લાગે છે ને? મિત્રો, આપણે આજે કાચના ગ્લાસની અંદર પાણી હતું, એ પાણીની અંદર આપણે અલગ અલગ વસ્તુઓ મૂકી હતી, તો એ વસ્તુ કેવી દેખાતી હતી? હા, ત્રાસી અને વચ્ચેથી તૂટી ગઈ હોય એવી દેખાતી હતી. તો આ બધી વસ્તુ આ રીતે કેમ દેખાતી હતી? તો તે પ્રકાશના વક્રીભવનના કારણે પાણીમાં મૂકેલી વસ્તુ ત્રાસી દેખાય છે અને વચ્ચેથી તૂટી ગઈ હોય એવી દેખાય છે. તો બાર મિત્રો, જુઓ, હવે આપણે બીજી એક પ્રવૃત્તિ કરવાના છીએ. એમાં આપણે એક સ્ટીલની ડીશ લીધી છે અને એની અંદર એક બટાકાના આપણે બે ભાગ કર્યા છે, એટલે કે વચ્ચેથી આપણે કાપી નાખ્યા છે અને એ બંને ભાગ આપણે અહીં મૂકેલા છે. એની સાથે આપણે લીંબુનો એક ભાગ પણ મૂક્યો છે. તો હવે આ બંને બટાકા આપણે વચ્ચેથી કાપેલા છે એટલે કેવા થઈ ગયા છે? થોડા બ્લેક થઈ ગયા છે ને? હવે આપણે એમને વ્હાઈટ કરવા હોય તો શું કરવાનું તે આપણે જોઈશું. તો આપણે આ જે લીંબુ છે એ લીંબુને આપણે લઈશું અને બટાકાનો આપણે સૌથી પહેલાં એક ભાગ લઈશું અને એના ઉપર આપણે લીંબુ ધીમે ધીમે ઘસવાનું છે. તો જોજો, હા, આ બટાકાનો ભાગ વ્હાઈટ થશે કે નહીં થશે તે આપણે જોઈશું. જો આમ ધીમે ધીમે આપણે ઘસતા રહેશું એટલે બટાકાનો ભાગ થોડો થોડો ધીમે ધીમે વ્હાઈટ થવા લાગશે. તો જોજો હા બધા, હવે બાજુમાં જે ભાગ મૂક્યો છે આપણે તેના કરતા આ ભાગ કેટલો વ્હાઈટ થયો છે તે હવે આપણે જોઈએ. તો જુઓ, હવે અહીં આ બટાકાનો ભાગ વધારે બ્લેક દેખાય છે અને આ કેવો દેખાય છે? સફેદ દેખાય છે. હવે એના ઉપર આપણે શું કર્યું? જે લીંબુ છે એ આપણે ઘસી નાખ્યું એટલે એ ભાગ વ્હાઈટ થઈ ગયો. હવે એ લીંબુ ઘસવાથી કેમ વ્હાઈટ થઈ ગયો? કેમ કે લીંબુની અંદર થોડો એસિડનો ભાગ હોય છે, એટલા માટે કોઈ પણ વસ્તુ બ્લેક કે ગંદી થઈ ગઈ હોય તો તેના ઉપર લીંબુ ઘસવાથી તે સફેદ થઈ જાય છે. તો જુઓ બાળ મિત્રો, તમને દેખાય છે ને, આ બાજુનો જે ભાગ છે એ બ્લેક છે અને આ બાજુનો જે ભાગ છે એ સફેદ છે. દેખાય છે ને બધાને? હા. બાળ મિત્રો, તમે જોયું ને, આજે આપણે સરસ મજાના બે નાના નાના પ્રયોગ જોયા ને. પહેલા આપણે કયો પ્રયોગ જોયો? પ્રકાશનું વક્રીભવન. અને બીજો પ્રયોગ કયો જોયો આપણે?
હાં આપણે બટાકાના બે ભાગ કર્યા હતા અને તેમાં બંને ભાગ કેવા થઈ ગયા હતા? થોડા બ્લેક થઈ ગયા હતા. એટલે એક ભાગ લઈને આપણે એના પર શું કર્યું? લીંબુ ઘસ્યું. એટલે તે કેવું થઈ ગયું? એ ભાગ સફેદ થઈ ગયો. અને બીજા ભાગ પર આપણે લીંબુ ઘસ્યું ન હતું એટલે એ ભાગ કેવો રહ્યો? બ્લેક રહ્યો. એટલે લીંબુની અંદર શું હોય છે? એસિડનું પ્રમાણ હોય છે. એટલે કોઈ પણ વસ્તુ થોડી બ્લેક કે ગંદી થઈ ગઈ હોય તો તેના પર લીંબુ ઘસવાથી તે સફેદ થઈ જાય છે, ખરું ને? હા, તો બાળ મિત્રો તમે પણ આવા નાના નાના પ્રયોગ તમારા ઘરના સભ્ય સાથે બેસીને કરી શકો. કરશો ને બધા? બહુ મજા આવશે, કરજો હને બધા. હા ચાલો, તો હવે આપણે ફરી પાછા મળશું અને આવા નાના નાના પ્રયોગ આપણે કરતા રહીશું.